हेलो फ्रेंड, हूँ गोहिल जितेंद्र। फरी एक वार मारी यूट्यूब चैनल अपेक्षा ज्ञानकी मां आप तमाम बालकोनुं स्वागत छे। मित्रों, आपणे जवाहर नवोदय नो खास टॉपिक छे दशांश अपूर्णांक। मित्रों, आनी पहला आपणे खास अपूर्णांक पण जोया, आजे आपणे दशांश अपूर्णांक ना पांचमो। खास जे पण बाळको नवा होय बेसिक समझी लेजो, दशांश अपूर्णांक ना चार भाग आपणे आपेला छे ए जोई लेजो। આજે આપણે પાંચમા ભાગ તરફ પ્રયાસ કરી રહ્યા છે સમજવાનો। એક દાખલા મિત્રો તમારી બોર્ડ સામે મેં લખેલા છે અને ખાસ આવા દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાયેલા છે, તો ખાસ બોલ પેન નોટ સાથે રાખો અને વિડિયોને શેર કરી દેજો જેથી તમામ બાળકો આપણી સાથે જોડાઈ જાય। પહેલો પ્રશ્ન, નીચેની આકૃતિમાં કેટલામો ભાગ છાયાંકિત કરેલો છે? મિત્રો, આની પહેલા આપણે અપૂર્ણાંક જોયા હતા। આ રીતે કોઈ પણ આકૃતિ છે એનો આપણે આ રીતે ચાર છે મિત્રો, એમાંથી અહીંયા મેં બે ભાગમાં છાયાંકિત કર્યો, એનો મતલબ કેટલાનો ભાગ થશે? તો જોઈ શકો છો મિત્રો કુલ ભાગ કેટલા, એક બે ત્રણ ચાર, તો એ ચાર લખ્યા। કેટલામો ભાગ આપણે જેમાં છાયાંકિત એટલે કલર કરેલો છે અથવા કઈ રંગીત છે અથવા ડિઝાઇન છે, તો બે, તો જવાબ બે ના છેદમાં ચાર। આ રીતે આપણે સમજતા હતા। તો અહીંયા મિત્રો આપણે શું સમજવાનું છે, ટોટલ ભાગ કેટલા છે? આ જે વર્તુળ છે એના કેટલા ભાગ? તો એક બે ત્રણ ચાર અને પાંચ, કુલ ભાગ મિત્રો કેટલા મળે? પાંચ। એમાંથી કેટલા ભાગમાં તમારો છાયાંકિત કરેલો છે? તો બે, એક અને બે, તો બે પંચમાંશ ભાગ છાયાંકિત કરેલો છે, પણ જવાબ મિત્રો અહીંયા દશાંશ અપૂર્ણાંકમાં આપેલા છે। હવે મિત્રો અહીંયા એ પણ બની શકે બે ને તમે પાંચ વડે ભાગો તો પણ જવાબ મળે, અથવા દશાંશ આપણે આની પહેલા જોયું હતું મિત્રો, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય પાંચ હોય આઠ હોય દસ હોય, તો કઈ રીતે? પાંચ પછી આઠ આપે મિત્રો, પછી અહીંયા વીસ હોય, તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાની મેં ટ્રીક તમને સમજાવી દીધી। અહીંયા મિત્રો પાંચ હોય તો પાંચ ને બે વડે ગુણી નાખો, ઉપર બે વડે, તો ચાર ના છેદમાં દસ, તો આવી ગયો દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવા હોય તો ઝીરો પોઈન્ટ ચાર, આનો પોઈન્ટ નીચે દસ છે ઉપર એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે ઝીરો પોઈન્ટ ચાર જવાબ આવે મિત્રો અહીંયા જો। અથવા આ ન સમજાય તો તમે બે બે ને પાંચ વડે ભાગો, પોઈન્ટ મૂકી દો, ઝીરો લખી અને પોઈન્ટ મૂકવો પડશે, કારણ કે અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા જૂની આપણે લઈએ છીએ ભાગાકારની જે મિત્રો પેટર્ન છે, પાંચ ચોક વીસ મિત્રો આ જવાબ આવી ગયો ઝીરો પોઈન્ટ ચાર। અહીંયા જો અહીંયા પણ જો મિત્રો ઝીરો પોઈન્ટ ચાર જવાબ, અહીંયા પણ ઝીરો પોઈન્ટ ચાર, આ રીતે આપણે કરી શકીએ છીએ મિત્રો। આ જ રીતે જો અહીંયા કદાચ ત્રણ ભાગ છાયાંકિત કર્યો હોય તો જવાબ શું આવે? અહીંયા બે હતા મિત્રો, તો આપણે આ રીતે જવાબ લઈએ, ત્રણ ભાગ હોય તો તમે ખાસ મને કોમેન્ટ આપજો ત્રણ ભાગ છાયાંકિત કરેલો હોય તો। એ સિવાય મિત્રો અહીંયા બીજો એક દાખલો તમે ખાસ કરી લે, મિત્રો આ એક સર્કલ છે એની અંદર આપણે ટોટલ ભાગ કેટલા, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, અને અહીંયા આપણે કલર કેટલા કર્યો, એક બે અને ત્રણ માં, એક અહીંયા ત્રણ માં આપણે કલર કરેલો છે, તો તમે મને આનો જવાબ કેટલા ભાગમાં છાયાંકિત કર્યો છે દશાંશ અપૂર્ણાંક ની અંદર જવાબ તમે મેળવી અને ખાસ કોમેન્ટ આપજો જેથી કરીને મિત્રો આવા કોઈ પણ દાખલા નીકળે આપણને આવડવા જોઈએ। હવે મિત્રો આ બીજો દાખલો છે જોઈએ, શું કીધું છે મિત્રો, નીચેના પૈકી કોની કિંમત એક છે? મિત્રો તમને ઓપ્શન આપી દીધો એ બી સી અને ડી। મિત્રો આ જે એ છે એ અહીંયા લખીએ, એ બરાબર શું છે, એક પોઈન્ટ એકવીસ ના છેદમાં એક પોઈન્ટ અગિયાર ગુણ્યા એક પોઈન્ટ એક। હવે આનું સાદુરૂપ એક આવવું જોઈએ, કઈ સંખ્યા છે એ બી સી અને ડી કે જેનું સાદુરૂપ કેટલું આવે છે એક, જેની કિંમત આપણે કેટલી હોય એક હોય, એ આપણે મેળવવાની છે। અહીંયા એક પોઈન્ટ એકવીસ તો એમને રહેવા દઈએ, હવે એકસો અગિયાર ગુણ્યા અગિયાર કરના, અહીંયા એકસો અગિયાર ગુણ્યા અગિયાર પેલા આપણે કરી લઈએ શું જવાબ મળે છે, એક 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 એક,
एक 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 बे 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 एक કેટલા આંકડા પછી પોઈન્ટ છે મિત્રો 1 2 3 તો અહીંયા મિત્રો કેટલા આંકડા પછી 1 2 3 મિત્રો 101.21 ને 1.22 વડે ભાગીએ સહજ છે મિત્રો અહીંયા આપણે જોઈ શકો તો 5 ને તમે 6 વડે ભાગો તો કોઈ દિવસ 1 ના આવે સમજાણો મિત્રો અહીંયા 1 આવશે અને 1 ક્યારે આવે મિત્રો 1 જવાબ ખાસ યાદ રાખજો 5 ને આપણે 5 વડે 5 એકા 5 તો જવાબ કેટલો આવ્યો 1 તો નીચે પણ તમારે શું લઈ આવવું પડે 1.21 ઉપર અંશમાં છે તો છેદની અંદર પણ 1.21 ક્યાં કોનો ગુણાકાર કરીએ તો 1.21 આવશે એ આપણો જવાબ બનશે મિત્રો એટલે વધારે છે મિત્રો ઉપર કરતા નીચેની સંખ્યા છે એમાં કોણ તો અહીંયા જોઈ શકો તો ડી ડી મિત્રો આપણે જોઈએ 1.21 લખેલા છે નીચે 0.11 × 11 હવે 11 × 11 કરો એટલે 121 થાય મિત્રો 121 પણ કેટલા આંકડા પછી પોઈન્ટ છે મિત્રો તો 1 અને 2 તો 1.121 તો મિત્રો આપણો જવાબ ડી બને છે કઈ રીતે 1.21 ના છેદમાં 1.21 મળી ગયો આ બંનેના છેદ ઉડાડો સરખા થાય એટલે એક જવાબ આવે તો કયા ઓપ્શનનો જવાબ મિત્રો નીચેના પૈકી કોનો જવાબ કિંમત 1 મળે તો ડી ડી નો જવાબ શું મળે છે 1 મળે તો આ એક થોડીક સમજવાનું છે મિત્રો આવા દાખલા પણ નવોદયના અગાઉના વર્ષમાં પૂછાયેલા છે આપણી બુકમાં પણ આપણે આપેલા છે આવા દાખલા તો તમારે છેદ છે એનો જ ગુણાકાર કરવાનો મિત્રો થાય એટલે વિચારી લેજો કે કોનો ગુણાકાર 1.21 આવે તો મેં વિચાર્યું કે 11 × 11 કરો 121 થશે તો અહીંયા 11 × 11 થઈ ગયા અહીંયા તો મિત્રો જો એ છે અહીંયા 1.11 છે અહીંયા 11.1 × 0.1 કરીએ છીએ એટલે જવાબ નહીં આવે એટલે સહજ છે ગુણાકાર કરવા કરતા નીચેથી ઓપ્શન જોઈને તમે જવાબ આપી શકો છો ત્યાર પછી મિત્રો આપણે હજુ દાખલા જોઈએ બે મિત્રો આ પણ નવોદયમાં પૂછાયેલા પેટર્નનો દાખલો છે ત્રીજો અહીંયા 15 + 4 / 100 છે 5 / 10 છે અને 2 / 1000 છે મિત્રો સાદરૂપના આપણે આની પહેલા 12 ભાગ સુધી જોઈ લીધું એ જ કંઈક છે મિત્રો પણ અહીંયા જો દશાંશ અપૂર્ણાંકમાં સાદુરૂપ છે મિત્રો તો શું કરું દશાંશ અપૂર્ણાંકના આધારે છે કઈ નહીં મિત્રો 4 / 100 હોય તો આપણે આ રીતે લખીએ છીએ કઈ 0.04 પોઈન્ટ પછી બે આંકડા એ જ વસ્તુ કરવાની છે સરવાળો જ મિત્રો કરવાનો 0.04 શા માટે પોઈન્ટ પછી મિત્રો જોઈ શકો છો 100 હોય તો પોઈન્ટ પછી બે આંકડા આવે વત્તાના વત્તા 0.5 વત્તા 0.002 મિત્રો અહીં બે મૂકવામાં ધ્યાન આપજો કેમ કે 1000 છે નીચે 3 શૂન્ય છે 1 2 3 તો પોઈન્ટ કેટલા આવે પોઈન્ટ પછી 3 આંકવો છે 1 2 અને 3 હવે મિત્રો ફક્ત તમારે સરવાળો કરવાનો છે આ બધાનો એ તમારો જવાબ બનશે 15.54 અને 2 આ એનો જવાબ બનશે તમારે સરવાળો કરવો હોય મિત્રો તો કરી લેજો 15 પોઈન્ટ તો જ્યારે પણ મેં તમને વાત કરી છે દશાંશ અપૂર્ણાંક હોય પોઈન્ટ મારા સરવાળા બાદ બાકી આ રીતે કરાય 15 પછી 0 0 કરી નાખો પછી બીજો 0.05 છે તો 5 લખી નાખો 0.5 તો આ રીતે 0.5 પોઈન્ટ પછી છે મિત્રો અહીંયા લખવાના પછી વળો પેલા 0.04 લખી લે પેલા પોઈન્ટ પછી 0.4 0.5 અને 0.002 આ રીતે તમે સરવાળો કરી લ્યો અહીંયા મિત્રો કોઈ સંખ્યા નથી 2 ના 2 અહીંયા 4 ના 4 અહીંયા 5 ના 5 પોઈન્ટ ના પોઈન્ટ 15 ના 15 15.542 આપતો જવાબ બને છે એકદમ ઈઝી હોય છે આવા પેટર્નના દાખલા ફક્ત તમારે દશાંશ અપૂર્ણાંકમાં જ ફેરવી નાખવાનું નથી લસા લેવાના આવો દાખલો મિત્રો તમને આપું છું 26 + 2 / 1000 2 / 6 3 / 10 + 6 / 1000 ઓકે આ રીતે દાખલો કરજો ત્યાર પછી મિત્રો એક ચોથો દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ એક દાખલો હોમવર્કમાં આપું છું હવે ચોથો દાખલો સમજી લઈએ 175 × 31 = 5425 થાય તો 54.25 / 17.5 બરાબર શું મિત્રો આ દાખલો છે એકદમ લોજિક છે તમારે કરવાની જરૂર નથી ફક્ત તમે જો સમજશો તો દાખલો તમારો આવડી જશે અહીંયા મિત્રો આપણે જોઈએ 150 × 2 આપણે કરીએ 2 તો 300 થાય મિત્રો કેટલા થાય 300
હવે હું એમ કહું કે 300 ભાગ્યા 2 તો જવાબ શું આવે મિત્રો જો 150 છે એને 2 વડે ગુણો તો 300 આવે 300 ને હું 2 વડે 300 ને હું 2 વડે ભાગું તો જવાબ ખાલી જગ્યા તો જવાબ કેટલો આવશે 150 એનો જવાબ આવશે અથવા આ રીતે હોય 300 ને 300 ભાગ્યા 150 મૂકી દઉં તો જવાબ શું આવશે 2 આવશે આનો જવાબ છે એટલે મિત્રો તમારે દાખલો કરવાનો નથી અંદરથી તમારે જવાબ મેળવવાનો છે પણ અહીંયા દશાંશ ચિહ્નો આપી દે છે એટલે આપણે મુશ્કેલીમાં મુકાઈ જશું અહીંયા ખાસ આજ વસ્તુ અહીંયા સમજ્યા ખાસ બોર્ડ ઉપર ધ્યાન 175 ગુણ્યા 31 બરાબર 5425 ઓકે આટલી વસ્તુ તમે સમજી ગયા છો હવે અહીંયા શું કીધું છે 54.25 ભાગ્યા 17.5 મિત્રો 175 ને 17.5 કર્યા 5425 ને 54.25 કર્યા હવે આના બરાબર આપણે જવાબ મેળવવાનો છે શું મળે ઓકે કઈ નહીં મિત્રો એકદમ ઈઝી છે પહેલા તો એટલી ખબર છે 31 આવશે જવાબ શું આવશે 3 અને 1 વચ્ચે પોઈન્ટ આવશે 3.1 આવે 0.31 આવશે તમને ઓપ્શન અહીં આપી દે એ બરાબર 31 બી બરાબર 3.1 સી બરાબર 0.31 ડી બરાબર 3.13 ઓકે આ રીતે ઓપ્શન આપી દેશે તમને પરીક્ષામાં કઈ નહીં મિત્રો એકદમ સ્ટેપ બાય સ્ટેપ કરશું પહેલા તો ભાગાકાર છે ઓકે આ રીતે 54 છેદમાં 175 લખી નાખ્યા પોઈન્ટ કાઢવા હોય મિત્રો આપણે પોઈન્ટ કાઢવા છે તો અહીંયા કેટલા મૂકવા પડે 2 હોય તો નીચે છેદમાં આપણે 100 મૂકવા પડશે અહીંયા પોઈન્ટ 17.5 ને 175 કરવા છે તો ઉપર કેટલા પોઈન્ટ મૂકવા પડશે આપણે 1 જો મિત્રો અહીંયા 1.1 જ છે પોઈન્ટ પછી 1 આંક હોય એટલે 1 દશક એટલે 10 મૂકવાના અહીંયા પોઈન્ટ પછી 2 છે 1 અને 2 તો છેદમાં આપણે 10 મૂક્યા એટલે 5425 થઈ ગયા 175 થઈ ગયા 175 ને મિત્રો તમે ભાગી નાખો 5425 ને 175 વડે ભાગો એટલે 31 તો જવાબ આપણો આવી ગયા અહીંયા મીનું મીનું ઉડી ગયું વધ્યું શું મિત્રો જોઈ શકો તમે 31 ના છેદમાં 10 તો 3.1 આપણો જવાબ આવે છે ને મિત્રો ઈઝી એકદમ ઈઝી છે ફક્ત તમારે પોઈન્ટ કાઢવાના છે ફક્ત અને આ રીતે ન સમજો તો મિત્રો આ રીતે સમજો અહીંયા કેટલા દશાંશ ચિહ્ન છે ખાસ બીજી મેથડ આપણે સમજીએ અહીંયા કેટલા દશાંશ ચિહ્ન છે 2 અહીંયા કેટલા છે 1 તો 2 માંથી 1 દશાંશ ચિહ્ન બાદ કરીએ તો હજુ 1 વધશે અહીંયા ઓકે તો અહીંયા 5 છેદમાં 175 આવી ગયા આ પોઈન્ટ નીકળી ગયો એટલે અહીંયા 1 બાદ થઈ જશે એટલે ઉડાડી દો એટલે 3.1 જવાબ આવી ગયો આ રીતે તમે કરો તો પણ 3.1 આવશે સમજો મિત્રો એકદમ ઈઝી હોય છે થોડુંક સમજશો તો આ દાખલા અટપટા નથી દેશી રીતે આપણે વાત કરીએ સીધી રીતે તો પોઈન્ટ માટે પોઈન્ટ કાઢવા હોય તો આ નીચે 100 મૂકી દીધા ઉપર 10 મૂકી દીધા એ રીતે કરશો તો તમારો દાખલો સરળ બનશે એક દાખલો તમને આપી દો હોમવર્કમાં કરવા મિત્રો આ દાખલો હોમવર્કમાં કરશો 245 ગુણ્યા 41 બરાબર 10045 થાય છે અને આ રીતે 10.045 ભાગ્યા 24.5 બરાબર શું મળે જવાબ એ તમારે મને કોમેન્ટમાં કરવાનો છે જવાબ મિત્રો અહીં આપણે દશાંશ પૂર્ણાંકને પૂરું કરીએ છીએ પાંચમા ભાગને ઓકે નેક્સ્ટ મળીશું વિડીયોમાં નવી ટ્રીક સાથે નવા પ્રશ્નો સાથે ખાસ અહીં આપણે વિડીયો સ્ટોપ કરીએ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત